વલસાડ જિલ્લાના ધરમપુરના માલનપાડા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે 8190 જેટલા લાભાર્થીઓને 4,75,00,000થી વધુની રકમના સાધન સહાય વિતરણ કરાયા હતા અને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં વલસાડના ધરમપુર તાલુકાના માદનપાડા ખાતે જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં વાપી, કપરાડા, પારડી, ઉમરગામ સહિતના વિસ્તારોમાંથી લાભાર્થીઓને સરકારી યોજનાઓની કીટો તેમજ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ગરીબ કલ્યાણ મેળાની અંદર ટોટલ 54 કરોડ રૂપિયા અગાઉ જે આપેલા એ આજે જે આપવાના છે 4 કરોડ એ અને હવે પછીની જે યોજનામાં મંજૂર કરવાનું છે એ મળીને 10,000 લાભાર્થીઓને આ યોજનાનો લાભ અહીંયા વલસાડ જિલ્લામાં મળવાનો છે. આ 10,000 લાભાર્થીની અંદર વિવિધ યોજનાઓ જે સરકારની 611 છે એમાંથી કેટલીક ટ્રાઇબલ વિસ્તારની અંદર વધારે લોકોને લાભ થાય એ પ્રકારની યોજનાનું અમલીકરણ અહીંયા કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એક નવીનતા અહીંયા આજે એ પણ છે, એક નાની સરખી બોટ પણ આપવામાં આવી છે. બોટ એટલા માટે છે કે જે જે આજે આપણા ચેકડેમો બનાવેલા છે, ચેકડેમને પાણી સંગ્રહ છે ત્યાં મચ્છીનો ઉછેર થાય છે અને એમાંથી પણ ઘણા લોકો રોજગારી મેળવી શકે છે. ભૂતકાળની અંદર આપણે સાયકલ બોક્સ આપતા હતા એની જગ્યા પર આજે બોટ આપી છે, 4 બોટ આપી છે, એક નવીનતા છે. ગરીબ કલ્યાણ મેળાની અંદર સમતળ વિકાસ થાય એટલા માટે સમગ્ર ગુજરાતની અંદર ટોટલ 1,87,00,000 જેટલા લોકો ગરીબ છે અને એમાં સરકારના પ્રયત્નો દર વર્ષે રહે છે એવા ગરીબ લોકોને વિવિધ યોજના કડે સમાવી લઈને એને સીધી રીતે એના પોતાના ખાતાની અંદર પૈસા જમા થયા કે તો સાધન કીટ મળે એવી વ્યવસ્થા ગોઠવવા માટે આ ગરીબ કલ્યાણ મેળા 2009થી અમલમાં મૂકેલા છે અને એનાથી અત્યારે સ્વાભાવિક રીતે પરિસ્થિતિ બદલાતી રહે છે અને આર્થિક દ્રષ્ટિએ બેઝ મળતો જાય છે.